લેક્ચર નંબર 5 માં શ્રેણીકના ગુણાકાર જોયા હવે એના થોડા એક્ઝામ્પલ પણ જોયા હતા તો આગળ એના એક્ઝામ્પલ ની વાત કરીએ તો સ્વાધ્યાય 3.2 ની અંદર સોરી સ્વાધ્યાય 3.2 ની અંદર એક્ઝામ્પલ નંબર 13 છે એ જોઈએ તો એક્ઝામ્પલ નંબર 13 શું કહે છે જો f ઓફ x is equal to જો ગુણાકારની રીતની આગળના લેક્ચર જોઈ લેજો જેથી કરીને એમની અંદર જે થિયરી આપેલી છે એ ખબર પડી જાય માઇનસ sin x 0 cos x 0 0 1 હોય તો દર્શાવવાનું છે આપણે કે f ઓફ x into f ઓફ y is equal to f ઓફ x plus y ચલો સારો એક્ઝામ્પલ છે પરીક્ષાની દ્રષ્ટિએ ઘણીવાર પૂછાય એવો એક્ઝામ્પલ એનો સોલ્યુશન સૌપ્રથમ આપણે f ઓફ x બરાબર આપેલું છે તો આપણે f ઓફ y બરાબર શું લખીએ cos y x ની જગ્યાએ હું y લખી નાખું છું cos y અહીંયા sin y 0 માઇનસ sin y અહીંયા cos y 0 ચલો અહીંયા 0 0 1 અને એમનો ગુણાકાર હું કોની સાથે કરું છું sin x into sin y સોરી f ઓફ x into f ઓફ y એમનો ગુણાકાર કરો તો f ઓફ x બરાબર શું આપણે આપેલો છે લખી નાખો cos x અહીંયા sin x 0 માઇનસ sin x cos x 0 0 0 1 અહીંયા ઇન્ટુ ગુણાકારમાં cos y લખી નાખો સોરી f ઓફ y લખી નાખો cos y અહીંયા sin y 0 માઇનસ sin y અહીંયા નીચે cos y 0 અને 0 0 1 ચલો આમનો ગુણાકાર આપણે કરી નાખીએ તો જે મેં અગાઉ મેથડ જે આપણે વાત કરી લીધી એ જ પ્રમાણે આગળ વધીએ ચલો તો સૌ પ્રથમ હું હારના ઘટકો લખી નાખું કોસ એક્સ અહીંયા ખાલી જગ્યા અહીંયા માઇનસ છે એટલે માઇનસ લખીશ સાઇન એક્સ બરોબર પ્લસ ઝીરો સાથે કોઈ પણનો ગુણાકાર કરશો એટલે ઝીરો થઈ જશે અહીંયા આપણે પહેલી હાર છે એટલે અહીંયા પહેલી હારના પહેલો મેટ્રિક્સ છે એના હું હાર લઈશ અને બીજો મેટ્રિક્સ છે એના હું સ્તંભ લઈશ બરોબર એટલા માટે અહીંયા અહીંયા હારની સંખ્યા છે પહેલી ખાલી જગ્યા પ્લસ સોરી માઇનસ છે માઇનસ સાઇન માઇનસ સાઇન એક્સ પ્લસ ઝીરો સાથે કોઈ પણનો ગુણાકાર એટલે ઝીરો થઈ જશે અને ત્રીજો એલિમેન્ટ છે કોસ એક્સ માઇનસ સાઇન વાય સાઇન એક્સ અને ત્રીજો એલિમેન્ટ ઝીરો છે એટલે હું લખતો નથી બરોબર છે ચાલો ત્યાર પછી બીજી હારની વાત કરીએ તો શું આવશે અહીંયા સાઇન એક્સ પ્લસ કોસ એક્સ બાકીનો ત્રીજો એલિમેન્ટ તો ઝીરો જ છે અહીંયા એટલે એનો ગુણાકાર ગમે એની સાથે કરશો એટલે ઝીરો એ લખતો નથી ચલો અહીંયા સાઇન એક્સ પ્લસ કોસ એક્સ સોરી એની જગ્યા મૂકશું આપણે ખાલી પ્લસ કોસ એક્સ અહીંયા અને ત્રીજો એલિમેન્ટ ઝીરો છે સાઇન એક્સ પ્લસ કોસ એક્સ ત્રીજો એલિમેન્ટ તો ઝીરો જ છે ચલો ત્રીજી હારની વાત કરીએ ઝીરો સાથે કોઈ પણનો ગુણાકાર ઝીરો પ્લસ ઝીરો પ્લસ વન સાથે કોઈ પણનો ગુણાકાર ઝીરો પ્લસ ઝીરો પ્લસ વન અને અહીંયા ઝીરો પ્લસ ઝીરો પ્લસ વન ક્લિયર અહીંયા સુધી ચલો હવે આપણે અહીંયા છે એ કોલમના ઘટકો લખી નાખીએ ચલો તો અહીંયા પહેલી કોલમ લખો તો શું આવશે અહીંયા કોસ વાય આની ગુણાકારમાં પહેલી કોલમના ઘટકો આવશે શું આવશે અહીંયા પહેલી કોલમ કઈ છે અહીંયા સાઇન વાય અને ત્રીજો ઘટક તો ઝીરો જ છે એ જતો રહેશે ચાલો અહીંયા પણ પહેલી જ કોલમ લખવાની છે એટલે કોસ વાય જે ઉપર લખી એ જ સાઇન વાય અહીંયા કોસ વાય આ ઝીરો આ ઝીરો અને અહીંયા આની સાથે ત્રીજો ઘટક આવશે વનની સાથે ત્રીજો ઘટક કોણ છે આ ઝીરો બરોબર છે ચાલો હવે અહીંયા બીજી કોલમના ઘટકો માઇનસ સાઇન વાય અહીંયા બાજુમાં કોસ વાય પ્લસ ઝીરો જ છે બરોબર ચાલો અહીંયા નીચે લખો આ જે ઘટકો લખે છે માઇનસ સાઇન વાય અહીંયા
cos y અને 0 આ 0 0 અને ત્રીજો ઘટક છે 0 ચલો ક્લિયર અહીં સુધી હવે ત્રીજા ઘટકો ત્રીજા કોલમના 0 0 છેલ્લો ઘટક તો 0 જ છે 0 0 અને અહીં 0 0 અને આ ઘટક છે 1 ચલો આનો સાદો રૂપ આપો તો શું મળશે આપણે હવે આની પછીનો સ્ટેપ ઉપર લખો છો અહીં શું થશે cos x into cos y minus sin x into sin y અહીંયા cos x સોરી sin x sin x into cos y plus cos x into અહીંયા sin y આ ઘટક તો મિત્રો અહીંયા 0 0 ને 0 એટલે 0 ક્લિયર ચલો અહીંયા અહીંયા શું આવશે હવે એક કામ કરીશું આ બંને માઈનસ છે અહીંયા પણ માઈનસ છે અને અહીંયા પણ માઈનસ છે એટલે હું માઈનસ બહાર કાઢી લઉં અને બ્રેકેટ ની અંદર લખીશ ચલો અહીં શું લખીશું હવે આ હું બે એલિમેન્ટ પહેલા લખું છું એટલે શું આવશે એટલે મારે સૂત્ર બનાવવામાં સરળતા રહે sin x into cos y sin x into cos y આ માઈનસ છે માઈનસ બહાર નીકળી જો એટલે કેવા થઈ જશે પ્લસ cos x into sin y ચલો અહીં નીચેનો ઘટક લખો શું આવશે હવે અહીંયા પણ આ માઈનસ છે ને આ પ્લસ છે તો હું પ્લસ વાળું પદ પહેલા લખીશ એટલે cos x into cos y માઈનસ sin x into sin y અને અહીંયા 0 0 પ્લસ 0 પ્લસ 0 એટલે ઇઝ ઇક્વલ ટુ 0 ચલો હવે ત્રીજી કોલમ છે એ મિત્રો અહીંયા જગ્યાના અભાવના કારણે હું અહીંયા લખું છું ધ્યાન રાખજો આ ત્રીજી કોલમના ઘટકો છે આ 0 0 અને 0 એટલે પહેલો એલિમેન્ટ 0 આ પણ 0 0 અને 0 એટલે બીજો એલિમેન્ટ પણ 0 અને ત્રીજો એલિમેન્ટ મિત્રો 0 + 0 = અહીંયા 0 + 0 + 1 તો આપણે એલિમેન્ટ જે મળ્યા એની હવે વાત કરતી છે પાછો સૂત્ર બને છે અહીંયા ત્રિકોણમિતિના cos x cos y - sin x sin y ચેપ્ટર ધોરણ 11 ત્રિકોણમિતિ ચેપ્ટર છે એમાં સૂત્ર છે કોનું છે સૂત્ર cos x માઇનસ નહીં પણ પ્લસ માઇનસ હોય તો પ્લસ અને પ્લસ હોય તો માઇનસ બરોબર છે ચલો sin x cos y પ્લસ cos x sin y આ કોનું સૂત્ર થશે sin x પ્લસ y બરોબર છે અને આ ત્રીજો ઘટક તો 0 ત્યાર પછી અહીંયા આ માઇનસ બાર લીધા છે એ બાર લખીશું આ સૂત્ર બનશે sin x cos y પ્લસ cos x sin y આ જ સૂત્ર કયું sin x પ્લસ y અહીંયા સૂત્ર બનશે અહીંયા માઇનસ છે તો પ્લસ કારણ કે cos નો સૂત્ર છે આપણે ત્રિકોણમિતિનો કોસ આવશે cos x પ્લસ y 0 0 0 1 બરોબર છે હવે આને હું ઇક્વેશન નંબર 1 કહી દઉં મિત્રો આને હું શું કહી દઉં ઇક્વેશન નંબર 1 હવે જો અહીંયા cos અહીંયા x હતા તો અહીંયા જ્યાં જ્યાં બધી દેખાય છે ને સાઈડમાં આર્ગ્યુમેન્ટમાં બધી મને x દેખાય છે બરોબર છે હવે અહીંયા y હતા તો મેં બધે y લખી લેખા હવે માનો કે અહીંયા x f ના આર્ગ્યુમેન્ટમાં x પ્લસ y હોય f ઓફ x પ્લસ y તો અહીંયા મૂકો x પ્લસ y x ની જગ્યાએ શું મૂકી દેશો x પ્લસ y તો આની જગ્યાએ મૂકો x પ્લસ y તો અહીંયા શું આવે x પ્લસ y તો શું થાય cos x પ્લસ y જો મિત્રો આવી ગયું પહેલું પદ cos x પ્લસ y અહીંયા sin x પ્લસ y અને આ 0 અહીંયા માઇનસ sin x પ્લસ y અને પ્લસ cos x પ્લસ y 0 0 0 અને 1 માટે આ જે વસ્તુ મળી એ આપણે કઈ મળી છે f ઓફ x પ્લસ y બાય જ આપણે મળી છે જે સાબિત થાય છે હજી એક વાર આપણે પ્રશ્ન એવો કીધો તો ગુણાકારની વિધિથી આપણે આ એક્ઝામ્પલ ગણવા નતો f ઓફ x બરાબર આપણે એક મેટ્રિક્સ આપેલો હતો તો મારે f ઓફ x અને f ઓફ y નો ગુણાકાર કરી અને એવું પ્રૂવ કરવાનું હતું કે એનો ગુણાકાર છે f ઓફ x પ્લસ y બરાબર થાય છે બરોબર છે ચાલો હવે f ઓફ y બરાબર x ની જગ્યાએ બધે મેં હું શું મૂકી દીધો y બરોબર અને ત્યાર પછી f ઓફ x અને f ઓફ y નો ગુણાકાર કર્યો ગુણાકાર કરવાની સરળમાં અને સાદામાં સાદી રીત છે કે પહેલી હાર હોય બરોબર પહેલો મેટ્રિક્સ હોય એના હાર લેવાની અને બીજો મેટ્રિક્સ હોય એના સ્તંભ લેવાના બરોબર છે ગુણાકાર કરવાની સરળ મેથડ છે પહેલો મેટ્રિક્સ અને સરળ એટલે એ જ મેથડ છે બીજી કોઈ મેથડ જ નથી પણ આપણે સરળતા ખાતર હું પહેલો મેટ્રિક્સની હાર લખી અને એની ખાલી જગ્યા મૂકી દઈશ ત્યાર પછી એ ખાલી જગ્યાની અંદર બીજો મેટ્રિક્સ છે એના સ્તંભની સંખ્યા સ્તંભના એલિમેન્ટો લખી દઈશ તો જો મેં પહેલો મેટ્રિક્સ છે એની હાર લખી અને પહેલી જ હાર એમ બધે હાર જ લખવાની એમાં કોઈ બીજી હાર અહીંયા બીજી હાર કે ત્રીજી હાર એવી નહીં પહેલી હાર હોય એટલે પહેલી જ હાર
આ પહેલો સ્તંભ હોય એટલે આ મેટ્રિક્સમાં પહેલા સ્તંભના જ એલિમેન્ટ લખવા ના પહેલા સ્તંભના એલિમેન્ટ લખતી વખતે ભૂલથી કોઈ અહીંયા 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 એવી રીતના નહીં લખવાના એ પણ લાઈનમાં જ લખવાના બરોબર છે ચલો તો cos x sin x અને ત્રીજો એલિમેન્ટ તો 0 છે 0 સાથે ગુણાકાર 0 થઈ જશે એટલે લખો નથી આ ઘટક અહીંયા 0 હશે બરોબર છે ચલો અહીંયા પણ આ બીજો આ હવે બીજી આર છે એટલે બીજી આરની વાત cos x સોરી sin x cos x અને ત્રીજો એલિમેન્ટ તો 0 છે બરોબર છે એવી જ રીતના મે હારના એલિમેન્ટ લખી દીધા એમની અંદર મે સ્તંભને એલિમેન્ટ મૂકી દીધા પહેલા સ્તંભને cos y બીજો sin y અને 0 * 0 એટલે 0 અહીંયા cos y sin y 0 0 0 અને 0 ક્લિયર આયા સુધી લખી નાખો ચાલો ચલો ત્યાર પછીનો એક્ઝામ્પલ એક્ઝામ્પલ નંબર 14 એની અંદર આપણે સાબિત કરવાનું છે 14 કદાચ થઈ ગયો હશે બહુ કે ખ્યાલ નથી જોઈ લેશું 15 એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલ નંબર 15 આમની અંદર એની રકમ શું આપેલી છે એ લખીએ પહેલા કે A is equal to કોઈ મેટ્રિક્સ આપેલો છે A is equal to મેટ્રિક્સ ની અંદર 2 2 1 0 1 minus 1 1 3 0 બરોબર હોય તો આપણે મેળવવાનો છે a square minus 5a plus 6 એ આપણે મેળવવાનો છે ચલો આપણે a square મેળવીશું સૌપ્રથમ તો a square કે a square મેળવીએ જે અગાઉ આપણે જોઈ ગયા છે તો a સ્ક્વેર બરાબર શું લખાય a ઇન્ટુ a મે પ્રોપર્ટી ની અંદર તમને લખાવેલો હતો તો a બરાબર આપણે જે આપેલો છે એ મેટ્રિક્સ લખીએ 2 2 1 0 1 minus 1 1 3 0 અને બીજો મેટ્રિક્સ પણ એના ગુણાકારમાં છે એ પણ કેવો છે એનો એ જ મેટ્રિક્સ છે 0 1 અને minus 1 1 3 0 ક્લિયર અહીંયા સુધી ચાલો ત્યાર પછી હવે જે આગળ મેથડ આ વાત કરી હતી હું પહેલી હારની વાત કરીશ પહેલો મેટ્રિક્સ હોય એની હાર લેવાની અને બીજો મેટ્રિક્સ હશે એને આપણે સ્તંભ લેશું તો અહીંયા હાર 2 + 0 + 1 ક્લિયર આયા સુધી હવે બીજો એલિમેન્ટ અહીં લખી છે પણ 2 + 0 + 1 અને ત્રીજો એલિમેન્ટ છે એ પણ 2 + 1 અને + 0 મિત્રો આમાં તમારે એકાદ મિનિટની વાર લાગશે પણ ભૂલ પડવાની શક્યતા 0 હશે ભૂલ પડશે જ નહીં હવે બીજો મેટ્રિક્સ બીજી આર ની વાત કરીએ 2 1 + 3 2 1 + 3 2 1 + 3 ક્લિયર આયા સુધી ચલો હવે ત્રીજી આર ની વાત કરીએ 1 અહીંયા માઈનસ 1 છે + 0 અહીંયા 1 માઈનસ 1 0 1 માઈનસ 1 + 0 ક્લિયર આયા સુધી ચલો હવે આપણે શું કરશું સ્તંભના એલિમેન્ટ લખી નાખીએ આ પહેલા સ્તંભની વાત છે તો 2 2 1 આ જે પહેલો સ્તંભ છે 2 2 1 2 2 1 બરોબર છે અને આમાં થોડી પ્રેક્ટિસ કરશો એટલે સ્પીડ આવી જશે બીજો મેટ્રિક્સ 0 1 માઈનસ 1 0 1 માઈનસ 1 અને અહીંયા પણ 0 1 માઈનસ 1 ચલો ત્રીજો ત્રીજા મેટ્રિક્સ બીજા મેટ્રિક્સમાં ત્રીજા સ્તંભની વાત 1 3 0 1 3 0 1 3 0 ક્લિયર આવી સુધી ચલો હવે આપણે એનું સાદું રૂપ આપી એને ડાયરેક્ટ મેટ્રિક્સ લખી નાખીએ 2 2 4 આ 0 4 ને 1 5 2 2 4 4 ને 2 6 6 ને 3 9 2 - 2 0 + 0 ક્લિયર 0 * 1 આ 0 આ પણ 0 ને અહીંયા માઇનસ 1 આ 0 આ 1 અને આ માઇનસ 3 માઇનસ 3 પ્લસ 1 માઇનસ 2 ચલો આ 0 આ માઇનસ 1 અને આ પણ 0 એટલે અહીંયા આવશે માઇનસ 1 ચલો અહીંયા આ 2 3 5 અહીંયા 2 3 5 અને આ તો 0 જ છે
અને અહીંયા 1 માઈનસ 3 એટલે માઈનસ 2 આ મિત્રો મને શું મળ્યું a સ્ક્વેર મળ્યો શું મળ્યું મને a સ્ક્વેર હવે આપણે મેળવવાનો છે એ લખી નાખીએ મેળવવાનો શું મેળવવાનો છે આપણે પ્રશ્નાઓ પૂછશે a સ્ક્વેર માઈનસ 5a પ્લસ 6a બરાબર કેટલા થાય ચલો તો a સ્ક્વેર ના ઘટકો લખો જી સૌપ્રથમ જે આપણે મળ્યા છે તો 5 9 0 માઈનસ 1 માઈનસ 2 માઈનસ 1 5 અને માઈનસ 2 માઈનસ 5 અહીંયા ગુણાકારમાં a a છે લખી નાખો 2 2 1 0 1 માઈનસ 1 1 3 0 અને પ્લસ 6 અને એના ઘટકો જે છે 2 2 1 0 1 માઈનસ 1 અને 1 3 0 ક્લિયર અહીંયા સુધી ચલો હવે આનો સાદું રૂપ આપીએ ચલો હવે એક સ્ટેપ જોઈએ એક્સ્ટ્રા કરવું હોય તો પણ આપણે કરી શકીએ અને ડાયરેક્ટ આનું સાદું રૂપ આપવું હોય તો પણ આપી આપી શકીએ પણ આપણે એક સ્ટેપ કરશું 0 આ મેટ્રિક્સ એમનો એમ માઈનસ 2 છે સોરી માઈનસ 1 5 5 અને માઈનસ 2 ચલો હવે એક કામ કરીએ માઈનસ 5 ને અંદર ગુણી નાખીએ એટલે અહીંયા થઈ જશે પ્લસ પ્લસ બરોબર આ કેટલા આવશે માઈનસ 10 માઈનસ 10 માઈનસ 5 0 માઈનસ 5 અહીંયા થઈ જશે પ્લસ 5 આય માઈનસ 5 5 તેરી 15 અહીંયા આવશે માઈનસ સોરી 0 હાલો આ 6 ની અંદર મલ્ટીપ્લાય કરો અહીંયા 12 12 6 0 6 માઈનસ 6 1 6 તેરી 18 અને અહીંયા આવશે 0 ચલો બધાનો હવે સરવાળો કરવાનો છે એટલે બરોબર છે હવે આ ઘટક છે હું અહીં નીચે લખું છું ધ્યાનથી ધ્યાન રાખજો બોર્ડમાં થોડોક જગ્યાનો અભાવ છે ઇઝ ઇક્વલ ટુ અનુરૂપ ઘટકોનો સરવાળો 5 5 માંથી 10 જાય તો માઈનસ 5 માઈનસ 5 પ્લસ 12 12 માંથી 5 જાય તો પ્લસ 7 બરોબર ચલો 9 9 માંથી માઈનસ 10 જાય તો માઈનસ 1 માઈનસ 1 પ્લસ 12 12 માંથી 1 જાય તો 11 આ 0 0 માંથી માઈનસ 5 એટલે માઈનસ 5 માઈનસ 5 પ્લસ 6 એટલે પ્લસ 1 માઈનસ 1 0 0 એટલે માઈનસ 1 માઈનસ 2 માઈનસ 5 માઈનસ 7 માઈનસ 7 પ્લસ 6 એટલે આવશે માઈનસ 1 માઈનસ 1 પ્લસ 5 એટલે પ્લસ 4 પ્લસ 4 માઈનસ 6 એટલે માઈનસ 2 ત્યાર પછી 5 5 માંથી 5 જાય તો 0 અને 0 વત્તા 1 એટલે 1 આ 5 5 માંથી 15 જાય તો માઈનસ 10 માઈનસ 10 પ્લસ 18 18 માંથી 10 જાય તો 8 અહીંયા શું હતા મિત્રો 1 ઓકે હાલો માઇનસ 2 પ્લસ 0 પ્લસ 0 એટલે માઇનસ 2 આ આપણો આન્સર ચલો લખી રાખો ફટાફટ અહીંયા કદાચ મિત્રો આય હોય બરોબર તો કદાચ મિત્રો આય હોય તો આપણે આઈ થ્રી ના ઘટકો લખીને પણ દાખલો ગણી શકીએ બરોબર બુકની અંદર અમુકમાં આઈ આપેલું છે અને અમુકમાં એ આપેલું છે એટલે ધ્યાન રાખજો છે એ આ એ લખીને મેં એક્ઝામ્પલ ગણેલો છે આય હોય તો એનો આન્સર પણ કંઈક અલગ આવશે ત્યાર પછીનો એક્ઝામ્પલ એમાં એક ક્યુબ પહેલાં તો મેળવવાનો છે તો એક ક્યુબ મેળવવા માટે પહેલાં તો મારે એ સ્ક્વેર મેળવવો પડશે એ સ્ક્વેર એટલે એ ઇન્ટુ એ ચલો સૌ પ્રથમ એના ઘટકો લખી નાખીએ તો 1 0 2 0 2 0 2 1 3 ત્યાર પછી ઇન્ટુ એ તો 1 0 2 0 2 0 2 1 3 ચલો હવે આમનો ગુણાકાર કરી નાખીએ જે આપણે રીત જાણીએ છીએ તે જ થોડુંક આ સાઈડ લખું 1 પ્લસ 0 પ્લસ 2 1 પ્લસ 0 પ્લસ 2 અને 1 પ્લસ 0
plus 2. હલો બીજી હાલ 0 plus 2 plus 1 0 plus 2 plus 1 0 plus 2 plus 1 ત્યાર પછી ત્રીજી હાલ 2 plus 0 plus 3 2 plus 0 plus 3 2 plus 0 plus 3 ચલો સ્તંભના ઘટકો બધા લખી નાખીએ આપણે તો અહીંયા પહેલો સ્તંભ 1 0 2 1 0 2 1 0 2 અને બીજો સ્તંભ 0 2 0 0 2 0 0 2 0 અને ત્રીજો સ્તંભ 2 1 3 2 1 3 અને 2 1 3 ચલો હવે એનો ગુણાકાર કરી અને એનો આન્સર જ અહીં નીચે લખી નાખું છું હું ડાયરેક્ટ જે મળશે મને એ સ્ક્વેર મળશે આ 2 2 2 4 4 ને 1 5 આ 0 0 ને 2 2 3 2 6 6 ને 2 8 આ 0 0 ને 0 0 2 2 4 અને પહેલો ઘટક 0 છે 0 0 ને 0 અહીંયા 2 0 અને 3 2 6 6 ને 2 8 અહીંયા 0 આ 2 અને 3 5 અને 4 3 3 9 9 ને 4 13 ચાલો હવે આપણે a ક્યુબ મેળવવો છે તો a ક્યુબ બરાબર શું થશે a સ્ક્વેર ઇનટુ a તો હું a સ્ક્વેર ના ઘટકો જે મળ્યા છે એ લખો 5 2 8 0 4 0 8 5 અને 13 હવે એની બાજુમાં ભૂલથી પાછો ઇનો ઘટકનો લખી નાખતા એ લખવાનો છે 1 0 2 0 2 0 2 1 3 ચાલો હવે આમનો ગુણાકાર કરીએ આપણે તો 5 + 0 + 8 5 + 0 + 8 અને 5 + 0 + 8 અહીંયા 2 પ્લસ 4 પ્લસ 5 2 પ્લસ 4 પ્લસ 5 2 પ્લસ 4 પ્લસ 5 અને અહીંયા 8 પ્લસ 0 પ્લસ 13 8 પ્લસ 0 પ્લસ 13 અને 8 પ્લસ 0 પ્લસ 13 હવે આમની અંદર તમે જે એલિમેન્ટ આવે છે એ લખી અને એનું સાદું રૂપ આપશો તો તમને જે જવાબ મળે એ જવાબ હું ડાયરેક્ટ હવે હું a સ્ક્વેર અને a ક્યુબ અહીંયા સાઈડમાં લખી નાખું છું અને ત્યાર પછી હું સાદું રૂપ આપું છું તો અહીંયા આપણે a ક્યુબ મળશે a ક્યુબ એ શું મળશે એ હું ડાયરેક્ટ હવે લખી નાખું છું તો તમે આમની અંદર જેમ કે અહીંયા 102 102 102 એવી જ રીતના સિમ્પ્લિફિકેશન આપશો એટલે હું મળશે અહીંયા 21 12 34 080 34 23 અને 55 ટ્રાય કરો જે મળે છે જીરો બે જીરો જીરો બે જીરો બે એક ત્રણ બે એક ત્રણ બે એક અહીં તેર છે તેર તેર ઓગણચાલીસ ઓગણચાલીસ ને સોળ પંચાવન પાંચ ને ચાર પાંચ તેરી પંદર પંદર ને ચાર અને ચાર અહીંયા આઠ પંદર ને આઠ ત્રેવીસ પાંચ દુ દસ આઠ તેરી ચોવીસ ચોવીસ દસ ચોત્રીસ એવી રીતના સાધનો બાપશો એટલે મને આ મળશે હવે મારે આના બરાબર ઓ સાબિત કરવાનું છે બરોબર છે ચલો હવે ધ્યાનથી અહીંયા જોજો એ ક્યુબ એ ક્યુબના ઘટકોમાં અહીં લખી નાખું છું શું મેળા છે મને 21 21 12 અને 34 0 8 અને 0 34 23 55 એક સ્ટેપ કટ કરીને હું લખું છું માઇનસ 6 માઇનસ 6 સોરી સ્ટેપ કરી જ નાખીએ એ સ્ક્વેરના ઘટકો એ સ્ક્વેર બરાબર અહીંયા રહ્યા શું મેળા છે 5 2 8
5 2 8 0 4 0 8 5 અને 13 ત્યાર પછીનો ત્રીજો એલિમેન્ટ પ્લસ 7 અને એના ઘટકો કોણ છે 1 0 2 0 2 0 અને 2 1 3 અને ત્યાર પછી 2 into I I હું અહીં શું લખીશ R3 માં 0 1 0 0 0 1 0 અને 0 0 1 આનું સાદું રૂપ આપી અને મિત્રો કોમેન્ટ બોક્સ ની અંદર લખો કે આનો જવાબ ઓ ઓ એટલે શૂન્ય શ્રેણીક એટલે કે 0 0 0 0 0 0 અને 0 0 0 આવે છે કે નહીં અને મિત્રો હજી જો તમે અમારા WhatsApp ગ્રુપ ની અંદર જોઈન ન થયા હોય તો 9904604347 ઉપર જોઈન લખી તમારું નામ અને તમારા સિટી નું નામ લખી અને મોકલી દેજો જેથી કરીને અને તમારા સ્ટાન્ડર્ડ નું નામ કે તમે 11th માં છો 12th 12th માં છો કે જે માં છો તેમાં લખીને મોકલી દેજો જેથી કરીને જે હું JEE ની ટ્રિકો અને JEE ના અલગ અલગ ક્વેશ્ચન છે એ હું તમને ગ્રુપ માં મોકલતો લઈશ આનું સાદું રૂપ આપી અને કોમેન્ટ બોક્સ માં લખજો કે આનો જવાબ ઓ આવે છે કે નહીં ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 17 જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 17 ની અંદર આપણે આપેલું છે કે એ બરાબર -4 -2 -2 અને i બરાબર તો i આપણે જાણીએ જ છીએ 1001 તો આપણે k એવો મેળવવાનો છે કે જેની અંદર a સ્ક્વેર બરાબર k into a -2a થાય k ની કિંમત આપણે મેળવવાની છે ચલો બહુ સરળ એક્ઝામ્પલ છે સૌપ્રથમ આપણે a સ્ક્વેર મેળવશું તો a સ્ક્વેર બરાબર શું થશે a into ચલો એના ઘટકો લખો જી તો 3 4 -2 -2 અહીંયા 3 4 -2 -2 ચલો ગુણાકાર કરો બહુ સરળ રીત છે એ પ્રમાણે 3 -2 3 -2 અહીંયા 4 -2 4 -2 ચલો સ્તંભના ઘટકો 3 4 3 4 -2 -2 -2 -2 ક્લિયર અહીંયા સુધી ચલો 3 તેરી 9 4 2 8 8 માં 9 માંથી 8 જાય તો 1 4 તેરી 12 અને 4 2 8 અહીંયા આવશે 4 12 માંથી -6 +4 એટલે -2 અને અહીંયા આવશે 4 2 8 કેવા 8 માઇનસ અને 2 2 4 +4 બરોબર એટલે આવશે -4 આ મને મળ્યો a સ્ક્વેર હવે આપણે જે મેળવવાનું છે એની વાત કરો તો મેળવવાનું છે શું તો કે a સ્ક્વેર બરાબર k a માઇનસ 2a સોરી અહીં a છે કે i ચેક કરી લઈએ ઓકે ત્યાં i છે ઓકે ચલો a સ્ક્વેર ના ઘટકો લખો a સ્ક્વેર ના શું મળે આપણે 1 4 માઇનસ 2 4 ઇઝ ઇક્વલ ટુ k બાર a ના ઘટકો શું છે 3 4 માઇનસ 2 માઇનસ 2 માઇનસ 2 I બરાબર 1001 ક્લિયર ચાલો I એમ ના એમ 1 4 માઇનસ 2 4 એમ ના એમ અને અંદર મલ્ટીપ્લાય કરી દો k ને તો શું આવશે 3k અહીંયા 4k માઇનસ 2k માઇનસ 2k બરાબર આ માઇનસ આને અંદર ગુણી નાખો પ્લસ માઇનસ 2 0 0 માઇનસ 2 ચલો અહીંયા સરવાળો કરી નાખો તો અહીંયા શું આવશે 3k માઇનસ 2 ક્લિયર ને આ 4k પ્લસ 0 અહીંયા માઇનસ 2k પ્લસ 0 અને અહીંયા માઇનસ 2k માઇનસ 2 ચલો એની સામે શું છે 1 4 માઇનસ 2 4 કમ્પેર કરી દો કારણ કે સમાન શ્રેણી છે જેની કક્ષા બંનેની સમાન છે તો 1 ઇઝ ઇક્વલ ટુ 3k માઇનસ 2 2 આ બાજુ હોય તો પ્લસ થઈ જાય
तो 3 is equal to 3k तो k is equal to 1 દરેક માટે k ની કિંમત 1 મળશે આની માટે પણ ચેક કરો તો શું મળશે k ની કિંમત તો એક જ હશે ગમે તે બદલાતી રહેશે નહીં 4k બરાબર 1 4k બરાબર 4 તો k બરાબર 1 કોઈ ભી કોઈ ગમે એના માટે ચેક કરો આના માટે ચેક કરો તો શું આવે -2 is equal to -2k minus minus cut k બરાબર 1 તો k ની કિંમત કેટલી મળશે આપણે 1 સ્વાધ્યાયમાં આ સ્વાધ્યાયની અંદર હવે હું તમને થોડા એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપું છું જે તમે ગણી અને મને કમેન્ટ બોક્સ ની અંદર એના જવાબો બધા લખી અને મોકલી દેજો અને વ્યવસ્થિત અને બાળકો ફેરબુક બનાવજો યુઝફુલ ચેપ્ટર છે અને પૂરા માર્ક્સ આવે એવું ચેપ્ટર છે चलो आपड़े एबीसीडी प्रमाण आपिए ए एक सौ एक नाम आपिए सॉरी ए नाम आपिए स्मॉल ए ओ ए बराबर तुमने आपेलू छे 1 2 माइनस 3 4 અને બી બરાબર આપેલું છે માઇનસ 1 5 અને 4 માઇનસ 2 તો આપણે મેળવવાનું સાબિત પ્રૂવ કરવાનું છે પ્રૂવ ધેટ કે a પ્લસ b નો હોલ સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર ચલો આ એક સાબિત કરવાનું છે ત્યાર પછી બીજો છે એક્ઝામ્પલ એને સ્મોલ b a બરાબર 3403 અને b બરાબર 3-403 બરોબર તો આપણે ફાઇન્ડ કરવાનું છે a સ્ક્વેર પ્લસ ab પ્લસ 6b આના બરાબર શું આવે છે આ તમે કોમેન્ટ બોક્સમાં આનો જવાબ લખી નાખજો ચલો આજે અહીંયા સુધી રાખીએ જય સ્વામિનારાયણ